હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ધ હર્ષા સ્કૂપ ગુજરાતી ચેનલમાં. આજે આપણે બનાવશું શ્રાવણ મહિનામાં કે સોમવારના ફરાળમાં ઉપયોગમાં લઈ શકાય એવો ફરાળી હાંડવો એકદમ ઓછા તેલમાં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં, જો મારી ચેનલ પર નવા હોય અને મારા વિડીયો જો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એક મિક્સર જાર લીધો છે. તો સૌથી પહેલાં આપણે એક ચટણી તૈયાર કરી લઈએ હાંડવામાં ખાવા માટે. તો અહીંયા મેં કોઈ ધાણાને સાફ કરી ધોઈ અને લઈ લીધા છે. હવે બે લીલા મરચાં અહીંયા મેં કટકા કરીને લીધેલા છે, અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને બે ચમચી જેટલા શિંગદાણા લઈ લીધા છે. અહીંયા આપણે ફરાળ માટે બનાવીએ છીએ એટલે શિંગદાણા જ લેવાના, અને ફરાળમાં આપણે ઉપયોગમાં આવે એવું આપણે અહીંયા સિંધાલું મીઠું ઉમેર્યું છે. અને ચટણીની ખટમીઠી કરવા માટે અડધી લીંબુનો રસ અને એ અડધી ચમચી ખાંડ ઉમેરેલી છે. અને હવે આપણે એમાં ચટણીનો કલર સરસ આવે અને ચટણી સરસ રીતે પીસાઈ જાય એટલે બે આઈસ ક્યુબ લીધા, અને ચટણી આપણી પીસાઈને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એના માટે આપણે ફરાળી લોટ તૈયાર કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો સામો લીધો છે, અને મોરૈયો પણ કહેવાય છે, તો એ લઈ લેવાનો, અને એને મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું. અને અહીંયા આપણે સાબુદાણા લેવાના છે, 1/4 કપ લીધા છે, એ ઉમેરી દઈશું. તો આ માપથી જો તમે લોટ બનાવશો તો સરસ હાંડવા ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો આપણો લોટ પીસાઈ ગયો છે, અને કેવો બનાવવાનો છે હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે લોટને એકદમ કરકરો બનાવવાનો છે, ઝીણો નથી કરવાનો. તો આ રીતે લોટ પીસાઈ જાય એટલે આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને હાંડવો અને ઢોકળો જ્યારે પણ બનાવવા હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. તો તૈયાર છે ફરાળી હાંડવો અને ઢોકળાનો લોટ. તો આપણે એમાંથી આજે હાંડવો બનાવવાના છીએ. તો અહીંયા 1/2 કપ જેટલો મેં લોટ લઈ લીધો છે, અને એમાં આપણે 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે મેં, એ ઉમેરી દઈશું. અને આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું, અને હજી આપણે પાણીની જરૂર પડશે. તો અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણી એમાં ઉમેરી અને એને પલાળી લઈએ જેથી જે સામો છે મોરૈયો એ આપણું પાણી અબ્ઝોર્બ કરશે. એટલે થોડું પાણી ઉમેરવાનું અને સારી રીતે પલળી જાય એટલા માટે આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. અહીંયા 15 મિનિટ માટે એને રેસ્ટ કરવા દઈશું. તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડું બેટર આપણું થીક થઈ ગયું છે. તો હજી પણ 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું, અને આપણે મીડિયમ થીક એવું બેટર આપણે તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આવું બેટર આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણીની જરૂર પડી હતી, અને આ રીતે આપણે બેટર તૈયાર કરી લેવાનું. અને હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો એના માટે મેં 1/2 કપ જેટલી દૂધીને ઝીણી છીણીને ઉમેરી છે, 2 ચમચી જેટલા લીલા મરચાંને છીણીને લીધેલા છે, અને આદુને 1 ઇંચ ટુકડો છીણીને લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, 1/2 ચમચી જેટલી હળદર ઉમેરવાની, અને 1/2 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા ઉમેરી બધી વસ્તુની સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જો તમે હળદર ન ખાતા હોય તો સ્કીપ કરવાની, અને બધું મિક્સ થઈ જાય એટલે આપણે હવે બેટરને એકદમ ફ્લફી બનાવવા માટે ઇનો યુઝ કર્યો છે. જો તમારી પાસે ઇનો ન હોય તો ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં 1/2 ચમચીથી થોડા ઓછા એટલા બેકિંગ ઇનો લઈ લીધો છે. તો એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું જેથી એક્ટિવેટ થઈ જાય, અને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે ફટાફટ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જઈએ ગેસ તરફ. તો અહીંયા આપણે પેન ગરમ કરવા મૂકેલું છે, એમાં 1 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે. તો મિત્રો, એકદમ ઓછા તેલમાં હાંડવો આપણો તૈયાર થશે, અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1/2 ચપટી જેટલું જીરું ઉમેરીશું, અને 2 ચપટી જેટલા તલ ઉમેરવાના. તલ અને જીરું હાંડવામાં ખૂબ જ સરસ લાગશે. અને હવે આપણે એને સ્પ્રેડ કરી દઈશું, અને આપણે તૈયાર કરેલું બેટર ફટાફટ 2-3 ચમચા જેટલું પાથરી દઈશું. તો 3 ચમચા જેટલું મેં અહીંયા બેટર પાથર્યું છે. હવે આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું.
તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો એક બાજુ કૂક થઈ ગયો છે। હવે આપણે એને પલટાવી લઈશું, તો એના માટે ઉપર એક ડીશ રાખવાની અને આ રીતે આપણે એને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે। હવે બીજી બાજુ પર શેકવા માટે ફરીથી 1 ચમચી તેલ ઉમેરી એમાં જીરું અને તલ ઉમેરી અને આપણે એને પણ સ્પ્રેડ કરીશું જેથી બંને બાજુ સરસ વઘાર ચડી જાય અને આ રીતે આસાનીથી બીજી બાજુ આપણે શેકી શકીશું। તો આ રીતે શેકી લેવાનું, એને પણ 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું એટલે અંદરથી પણ હાંડવો આપણો સરસ મજાનો શેકાઈ જાય। તો 5 મિનિટ પછી હાંડવો આપણો શેકાઈને રેડી છે, ચાલો એને ઉતારી લઈએ। તો હવે આપણે એને પીઝા કટરની મદદથી એને કટ કરી લઈશું। તો કટ પણ આસાનીથી થઈ જશે, આપણને ખબર પણ નહીં પડે કે આ કયા લોટનો હાંડવો છે, ફરાળી છે કે ફરાળી નથી। એવો સરસ હાંડવો આપણો બનીને તૈયાર થશે, ખાતા પણ ખબર નહીં પડે એવો હાંડવો તૈયાર થશે અને ભૂખ પણ તરત મટી જશે। એકદમ સોફ્ટ એવો હાંડવો આપણો તૈયાર છે। તો છે ને એકદમ સ્પોન્જી હાંડવો, તો તમે ક્યારે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને આ રીતે આપણે ચટણીમાં સર્વ કરીશું, તો હું આ ચટણી સાથે હાંડવો એન્જોય કરી રહી છું। તો તમે ક્યારે બનાવો છો એ જણાવજો અને કેવું લાગી આજની રેસીપી એ કમેન્ટ કરીને જણાવજો। સારી લાગી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે હર્ષાસ કુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચલો મળીએ એક નવા વિડીયો સાથે નવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।